दिवाळी दिवाळी होय એટલે લક્ષ્મી પૂજન થાય અને આપણે કોઈ પણ પૂજા હોય પૂજા થાય એટલે એની સાથે આપણી માંગણીઓ પણ ઇનવેરિયેબલી જોડાઈ જાય મેં ઘણા વેપારીઓને લક્ષ્મી પૂજન કરતા કરતા લક્ષ્મીમાં પાસે માંગતા જોયા છે કે મારે વધારે કાઈ નથી જોઈતું હે 33 કરોડ ભગવાન તમે બધાય થઈને મને એક એક રૂપિયો દઈ દેજો તો આવા પણ સ્માર્ટ વેપારીઓ હોય છે પણ ભક્તિ એ કોઈ સોદો નથી આપણને સોદા કરવાની એટલી ટેવ પડી ગઈ છે કે હવે આપણે ભગવાન સાથે પણ સોદો કરતા હોઈએ છે ભગવાનને પણ આપણે મુકતા નથી પણ સોદો ભગવાન સાથે કરશો તો હંમેશા નુકસાનમાં રહેશો અને સોદાનો નિયમ છે કે સોદામાં તમારે સામેવાળી પાર્ટી કરતા વધારે સ્માર્ટ રહેવાનું છે વેચવાવાળાને એમ થવું જોઈએ કે મેં લેવાવાળા પાસેથી વધારે પૈસા લઈ લીધા અને લેવાવાળાને એમ થવું જોઈએ કે વેચવાવાળો મૂરખ છે આટલા પૈસામાં વેચી નાખ્યો એટલે સોદો એટલે એનો માર્કેટમાં નિયમ છે કે સામેવાળી પાર્ટી કરતા તમે વધારે સ્માર્ટ તમે વધારે હોશિયાર છો એવી તમે હંમેશા કોશિશ કરો દુનિયામાં માર્કેટમાં એ બધી બજારમાં આ બધી તરકીબો તમારી હોશિયારી કદાચ ચાલી જાય પણ ભગવાન સાથે પણ જો તમે આ હોશિયારી કરવા જશો તો તમે જ નુકસાનમાં રહેશો કારણ કે અસ્તિત્વના માલિકથી તમે સ્માર્ટ થઈ શકવાના નથી અને તમે ભગવાન પાસે માંગી માંગીને માંગી શું શકશો તમે જે પણ માંગશો એ મૂર્ખાઈનો સોદો હશે કારણ કે આપણે બધા ટૂંકી બુદ્ધિવાળા છીએ ટૂંકી નજરવાળા છીએ આપણી નજર લાંબે સુધી પહોંચતી જ નથી આ અસ્તિત્વમાં કેટલી વિરાટ વિશાળ સંભાવનાઓ છે એ આપણને ખબર જ નથી અને ભગવાન પાસે બેસીને તમે એમ માંગશો કે નાનકડી નોકરી અપાવી દો કોકની હારે લગ્ન કરાવી દો મારું આમ હાજુ કરી દો મારું તેમ થઈ જાઓ આ જે પણ તમે માંગશો ને નુકસાનીમાં રહેશો એના કરતા એને એમ કહ્યો તો કે આ હું તારી પાસે રહ્યો તારી ઈચ્છા છે તારે મારી પાસે જે કામ કરાવવું હોય કરાવ તારે મારો જે ઉપયોગ કરવો હોય કર તો આપણા બે હાથ ભરાઈ જશે આ નુકસાનીના સોદા રહેવા દો આના જેવું છે તમે મુકેશભાઈ અંબાણીને તમને મળવાનો મોકો મળે અને તમે એની પાસેથી માંગી બેસો કે એક ધાણાદારની પડીકી આપો આના જેવી વાત થઈ અને તમે કાંઈ ન બોલો અને એની બાજુમાં એમને બેઠા રહ્યો અને કહો તમારે જે આપવો એ આપો અને એ સામેથી જે આપે ને એની તમે કલ્પના પણ ન કરી શકો કે સામેથી કેટલું મળે છે એટલે તમારાથી કોઈ મોટી વ્યક્તિ પાસે જાઓ ત્યારે આ માંગણીઓ સોદાઓ આ બધું રહેવા દેજો બસ ત્યાં ખાલી બેસી અને એ વિચાર કરજો કે આમાંથી હું ગ્રહણ શું કરી શકું એમ છું બસ આ જ ભક્તિ છે अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।